हेलो फ्रेंड्स, केम छो? मजामां तमारुं स्वागत छे तमारी पोतानी चेनल अनंत एज्युकेशन मां। विद्यार्थी मित्रों, धोरण 10 पछी शुं करवुं, साइंस, कॉमर्स, आर्ट्स, डिप्लोमा के पछी आईटीआई, ए बाबते दरेके दरेक विद्यार्थीना मनमां कन्फ्यूजन होय छे, वालीओने पण कन्फ्यूजन होय छे। तो ए बधुं कन्फ्यूजन दूर करवानो हुं प्रयत्न करवानो छुं आ विडियोमां। अने केवी रीते तमारे करियर पसंद करवुं जोईए अने केवी रीते तमारा स्ट्रीम पसंद करवुं जोईए एना विषे आपणे आ विडियोमां डिस्कस करवाना छीए। कारण के जे तमे हमणां डिसाइड करशो ने एनी असर तमारी उपर जिंदगी भर थवानी छे, बराबर? तो एटले साचुं डिसिजन लेवुं बहु जरूरी छे। भले तमने एम लागतुं होय के चलो साइंस, कॉमर्स, आर्ट्स गमे ते लई लईए, पण जे हमणां जे एक डिसिजन आगळ मतलब तमारी लाइफ चेन्ज करी देशे, એટલે સાચું ડિસિઝન લેશો તો લાઈફ બેસ્ટ જશે, અને જો ખોટું ડિસિઝન લેવાઈ ગયું તો જિંદગીભર એમ કહેશો કે આ ના લીધું હોત તો સારું હતું, અથવા મમ્મીએ લેવડાવ્યું, પપ્પાએ લેવડાવ્યું, અથવા ભાઈએ લેવડાવ્યું। મતલબ તમારે કોઈની ઉપર એમ કહેવું પડશે કે ચલો આ ના લીધું હોત તો સારું હતું, બરાબર ને? તો એટલા માટે બહુ જ જરૂરી છે કે તમે સાચી પસંદગી કરો। તો એ બાબતે હું તમને આ વિડીયોમાં મદદ કરવાનો છું, તમને બહુ જ હેલ્પ મળશે। અને ખાસ આ વિડીયો જો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી દરેકે દરેક વિદ્યાર્થી એમને ગમતો વિષય પસંદ કરે અને સારામાં સારું કામ કરે એ બાબતે, અને સારામાં સારું કરિયર બનાવે આગળ જઈને, બરાબર? અને જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જોડે આવેલું બેલ આઇકન દબાવી દો, એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો। વિદ્યાર્થી મિત્રો, તમે એમ વિચારો કે તમે બસ સ્ટેશને બેઠા છો, એક પછી બસ આવે છે, પણ તમને ખબર નથી કે તમારે ક્યાં જવાનું છે, તો શું થશે? તો તમે આખો દિવસ બસ સ્ટેશને બેઠા રહેશો અને ક્યાંય પહોંચશો નહીં। ધારો કે એવું માનો કે તમે તમારા મમ્મી પપ્પા જોડે છો અને મમ્મી પપ્પાને જ્યાં જવાનું છે ત્યાં જોડે જોડે જવાનું છે, બરાબર? તમારી એમાં કોઈ પસંદગી નથી, મમ્મી પપ્પા કે આપણે અમદાવાદ જવું છે તો અમદાવાદ, મતલબ જ્યાં જવું હોય, તમને ગમે કે ના ગમે તો પણ તમને મજા નહીં આવે। પણ ધારો કે તમારી ગમતી જગ્યાએ તમારે જવાનું છે તો તમે અડધી રાતે જાગી જશો કે પપ્પા બસનો ટાઈમ થઈ ગયો છે, સવારે 5 વાગે બસ છે, વહેલા વહેલા તૈયાર થઈ જઈએ, બરાબર ને? ઉત્સાહ કંઈક અલગ હોય। તો પછી ધોરણ 10 પછી શું કરવું એ પણ ચોઈસ તમારી હોવી જોઈએ અને તમારી પસંદગીની હોવી જોઈએ। કારણ કે આગળ જે તમે 5 વર્ષ પછી નોકરી કરતા હશો કે ગમે તે કરતા હશો, જો તમારી પસંદગીનું નહીં હોય તો પછી તમે કંટાળશો અને તમે દોષ દેશો બીજા બધાને કે ચલો પપ્પાએ લેવડાવ્યું, અથવા મમ્મીએ લેવડાવ્યું, અથવા ટીચરે લેવડાવ્યું, બરાબર? તો એ દોષ ના આપવો પડે અને હમણાંથી જ એવી પસંદગી કરવામાં આવે કે જેથી તમને લાઈફ ટાઈમ મજા આવે। કારણ કે તમારું કરિયર બનવાનું છે, બરાબર ને? આગળ જો સાયન્સ લેશો તો આગળ શું તમે કરિયર પસંદ કરવાના છો એ તમારે હમણાંથી ડિસાઇડ કરવું પડશે, સમજ્યા? કઈ બસમાં તમારે બેસવું છે એ હમણાં તમારે ડિસાઇડ કરવું પડશે, જો ડિસાઇડ નહીં કરો તો પસ્તાશો। અને સત્ય હકીકત છે, એવું નથી કે નથી, તમે આજુબાજુ જુઓ તમને મળશે, બરાબર ને? કે જેમણે ખોટું કરિયર પસંદ કરી લીધું હોય અને પછી કંઈક બીજા કરિયરમાં જ હોય, બરાબર? ચલો પપ્પાએ કીધું સાયન્સ લઈ લે, સાયન્સ ભલે એને ન આવડતું હોય પણ પપ્પાની બીકે લઈ લીધું અને પછી આગળ જતાં સાયન્સમાં ફેલ થયા અથવા ઓછા ટકા આવ્યા, પછી બીએસસી કર્યું, પછી જ્યાં ડૉક્ટરમાં જવાનું હતું ત્યાં પછી બીએસસી કરીને સંતોષ માનવું પડે। તો એના કરતાં બેટર છે કે હમણાં જ આપણે નક્કી કરીએ। હવે મેઇન મોટો ક્વેશ્ચન એ થાય કે હમણાં આપણને કેવી રીતે ખબર પડે કે શું કરવું છે, બરાબર ને? કે ચલો હું ધોરણ 10માં હતો ત્યારે મને પણ આઈડિયા ન હતો કે શું કરવું, કારણ કે ત્યારે એટલું નોલેજ જ ન હતું। ચલો 12 ટકા છે સાયન્સ લઈ લે, બરાબર, પણ હમણાં તો માસ પ્રમોશન મળ્યું છે, બરાબર ને? તો એ પ્રશ્ન થાય કે હવે શું કરવું, ચલો પહેલાં તો ટકાના આધારે લઈ લેતા હતા, જોકે યોગ્ય પદ્ધતિ તો નહોતી જ, બરાબર? તો હમણાં તમારે ડિસાઇડ કરવાનું છે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ। જો સૌથી પહેલું તમારે ખાસ ધ્યાન લેવાનું છે, પ્લીઝ વાલીઓ પણ સાંભળજો, કારણ કે તમારા છોકરાનો સવાલ છે, આગળ જઈને જો એ સેટ નહીં થાય તો તમને વધારે ટેન્શન રહેશે। એના કરતાં બેટર છે કે હમણાંથી આપણે જાગૃત થઈએ અને એવા વિષય લેવડાવીએ, એવો સ્ટ્રીમ લેવડાવીએ કે જેમાં એને રસ હોય,
બરાબર ને? પછી તમને દોષ ના આપી શકે કે ચલો પપ્પા તમે લેવડાયો હવે શું કરું, બરાબર ને? એટલે ખાસ જો સૌથી પહેલા તો પર્સન્ટેજ આધારિત તમારે કોઈ નિર્ણય લેવાનો નથી, બરાબર? કે ભાઈ ચલો કોઈ બીજું કોઈ ભાઈબંધ જતા હોય કે ચલો સાયન્સ લેતા હોય આર્ટ્સ લેતા હોય, તમારે એને પણ ધ્યાનમાં નથી લેવાનું. ખાસ તમારે તમારા મનમાં વિચારવાનું છે કે તમને શેમાં રસ છે, આથી 5 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જોવા માંગો છો, બરાબર? કે ભાઈ તમે ચલો ડૉક્ટરમાં, એન્જિનિયરમાં, વકીલમાં, તમે કઈ પોઝિશન ઉપર તમારી જાતને તમે જોવા માંગો છો? દરેકે દરેક વિદ્યાર્થી શાંતિથી વિચારવાનું છે. આ લાઈફ ટાઈમનું ડિસિઝન છે. જે તમે હમણાં ડિસિઝન લેશો ને એની અસર તમારી ઉપર આખી જિંદગી પર રહેવાની છે, બરાબર? સમજ્યા? આપણે કર્મનું ફળ કહીએ છીએ ને, આ તમારું કર્મ છે. જો તમે આ એક્શન છે કે ભાઈ ચલો સાયન્સ લઈશ તો આગળ સાયન્સમાં ભણશો અને ભાઈ સાયન્સની લાઈનમાં જ જશો, બરાબર? જો કોમર્સ લેશો કોમર્સ લાઈનમાં જશો, પણ જો હમણાં તમે પસંદગી યોગ્ય ના કરી તો આખી જિંદગી પસ્તાશો, બરાબર? તો એટલે હમણાં શાંતિથી વિચારો કે તમારે શું કરવું છે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, બરાબર? હવે એમાં એમ પ્રશ્ન થાય કે હવે ખબર કેવી રીતે પડે કે આગળ મતલબ સાયન્સમાં શું છે સર, કોમર્સમાં શું છે, આર્ટ્સમાં શું છે? તો સર્ચ કરો, ગૂગલ છે, યુટ્યુબ છે, તમારી સ્કૂલમાં શિક્ષકો હશે, બહાર સાયન્સ કોમર્સ આર્ટ્સના તમારા ફ્રેન્ડ હશે અથવા કોઈ સ્ટુડન્ટ હશે, બરાબર? સાયન્સના સ્ટુડન્ટને પૂછો, કોમર્સના સ્ટુડન્ટને પૂછો શું આવે છે આમાં, બરાબર? પછી બીજું એના કરતાં પણ વધારે ડિટેલમાં કે ભાઈ ચલો સાયન્સ પછી કઈ કઈ લાઈન આવે છે, કોમર્સ પછી કઈ કઈ લાઈન આવે છે, બરાબર? આર્ટ્સ પછી કઈ કઈ લાઈન આવે છે? મેં વિડીયો બનાવેલા છે તમારા માટે, ડિસ્ક્રિપ્શનમાં જાઓ મળી જશે, અથવા સર્ચ મારો બાર સાયન્સ અને એજ્યુકેશન, બસ એટલું સર્ચ કરશો આવી જશે, બરાબર? અથવા કરિયર ગાઈડન્સ અને એજ્યુકેશન આપણી ચેનલનું નામ લખજો, પાછળ આવી જશે. તો એમાં જુઓ કે બાર સાયન્સ પછી કઈ કઈ લાઈન આવે છે, બરાબર? શું તમે તમારી જાતને ડૉક્ટર તરીકે જોવા માંગો છો? હમણાં તમે એ ના જુઓ કે અઘરું છે, સહેલું છે, એ બધું પછીની વાત છે. જો તમે તમારી પસંદગીની લાઈનમાં હશો, તમે મહેનત કરશો અને તમારા ટકા આવશે અને તમે એ લાઈનમાં હશો અને 5 વર્ષ પછી જે તમે હમણાં વિચારો છો ત્યાં હશો તમે, બરાબર? કારણ કે લાઈફ આપણી આપણે જાતે બનાવીએ છીએ, બરાબર? બીજું કોઈ નથી બનાવતું, તમે જાતે બનાવો છો. તમે હાલ જે છો એ તમે તમારી જાતે જે તમે જે કર્યું છે આટલા વર્ષોમાં એના લીધે તમે હમણાં એવા છો. એટલે ઇન ફ્યુચર તમે જેવા બનવા માંગતા, મતલબ જેવી બનવું છે આપણે જેવું, એ એના માટે હમણાંથી મહેનત કરવી પડશે, એવા કામ કરવા પડશે, બરાબર? એટલે ડિસાઇડ કરો કે તમારે શું બનવું છે. એન્જિનિયર, ટીચર, વોટ એવર, તમને ખબર હશે તો તમે 11-12માં સારી રીતે મહેનત કરશો, બરાબર? આપણને ખબર ના હોય તો ચલો જે આવે, ઓછા ટકા આવે તો આ, વધારે ટકા આવે તો આ, પણ એવું આપણે કેમ ઓપ્શન રાખવા? ડૉક્ટરમાં જવું છે તો મહેનત આપણે 11-12માં કમ્પ્લીટ કરીએ, નીટની તૈયારી કરીએ, સારામાં સારા માર્ક્સ મેળવીએ, તો પછી ડૉક્ટર ના બનાય, બનાવીને કેમ ના બનાય, બરાબર? જેનો દ્રઢ નિશ્ચય હોય ને એ બની જ જાય. પછી તમે એવું વિચારો કે ચલો ઓછા ટકા આવે તો આ, વધારે ટકા આવે તો આ, ડબલ ઓપ્શન રાખ્યો એટલે ભાઈ પત્યું, બરાબર ને? એટલે હમણાં તમારે પહેલાં એ વિચારવાનું છે કે તમે શું જોવા માંગો છો તમારી જાતને 5 વર્ષ પછી. ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, તમે એ ના વિચારતા કે ત્યારે શેનો ક્રેઝ હશે. જો તમે બેસ્ટ હશો ને, બેસ્ટ, તો તમારો ક્રેઝ હશે, ભલે તમે ગમે તે લાઈનમાં હોય, બરાબર? સમજ્યા? તમે હમણાં ડિસાઇડ કરો, ચલો તમારે ગવર્મેન્ટ નોકરી મેળવવી છે, બરાબર? તમારે શું આર્મીમાં જવું છે, પોલીસમાં જવું છે, બરાબર? એન્જિનિયર, વકીલ બનવું છે, એક્ટર બનવું છે, સિંગર બનવું છે, જે તમારે બનવું હોય, બરાબર? પછી જુઓ કે એના માટે કયું ફિલ્ડ લેવું પડે, સાયન્સ લેવું પડે, કોમર્સ લેવું પડે, આર્ટ્સ લેવું પડે. પછી એના વિષય જુઓ કે ચલો એમાં હમણાં રસ છે, મને આવડે છે. જો નથી આવડતું તો તૈયારી કરો, એવું નહીં કે ચલો હવે નથી આવડતું મૂકી દઈએ. અરે ભાઈ, તમારે બનવું છે તો એના માટે તૈયાર કરવું પડશે આ બધું, અને તમે પછી તમને મોટિવેશન જાતે મળશે. એવું નહીં, એવું નહીં થાય કે ચલો કોઈ સર વિડીયો બનાવે પછી તમને મોટિવેશન મળે, એમને જ મોટિવેશન મળશે, કારણ કે તમારે બનવું છે, 5 વર્ષ પછી તમે ત્યાં પહોંચવા માંગો છો. સમજ્યા? ખબર પડી? આમ મગજનો દરવાજો ખુલ્યો, બરાબર? ખુલ્યો હોય તો પહેલાં તો નીચે કમેન્ટ કરો કે તમારે શું બનવું છે, બરાબર? બરાબર, તમારા મમ્મી પપ્પાને કહો, અને વાલીઓને પણ આ વિડીયો બતાવો, એટલે એમને થાય કે ના ચલો છોકરાને ગમે. કારણ કે કેટલીક વાર એવું થાય કે વાલીઓની આકાંક્ષા હોય કંઈ બનવાની, એ ના બની શકે એટલે છોકરા ઉપર થોપી દે, ભાઈ તું ડૉક્ટર બન, તું એન્જિનિયર બન.
બરોબર, કારણ કે સમાજમાં કેટલાકના છોકરા વધારે આગળ વધી ગયા એટલે આપણે આપણા છોકરાને પણ પ્રેશર કરીએ, પણ એ યોગ્ય છે સાહેબ? મનમાં વિચારજો. ક્યારેક છોકરાઓ એમ કહેશે તો કે મારા પેલાના પપ્પા બહુ કમાય છે, તમે કમાઓ, એ લોકો કમ્પેરિઝન કરવા લાગ્યા તો. બરોબર ને, વાલીઓને છોકરાઓ વચ્ચે શું ફરક છે ખબર છે? ખાસ મતલબ મેં સાંભળેલું છે, એક ફેમસ જે મતલબ છે એક વ્યક્તિ, એમના મોઢે કે વાલીઓ વહેલા આવેલા છે પૃથ્વી ઉપર અને છોકરાઓ મોડા આવેલા છે, બસ એટલો ફરક છે. બરાબર, એટલે એ લોકો બસ છોકરાઓને કંટ્રોલ કરે છે. બરાબર, પણ આપણે એવું નથી બનવાનું. છોકરાઓને જો ના ગમતું હોય કે ખબર ના પડતી હોય તમે બરાબર છે એડવાઇસ લઈ શકો ચલો બીજા બધાની, પણ ધારો કે છોકરાનો દ્રઢ નિશ્ચય જ છે કે ના મારે આ કરવું જ છે, તો પછી અમે કરવા દેવું જોઈએ. મારું બસ એટલું જ કહેવું છે. ધારો કે બધા જ વિદ્યાર્થીઓ એમનું મનપસંદ કરિયર પસંદ કરે ને પછી એમાં આગળ વધે તો દેશ ક્યાં પહોંચે? બહુ જ આગળ પહોંચે. બરાબર ને, બધાનો વિકાસ થાય, બધાને ગમતું કામ હોય, મજા આવે. બરાબર, તો વિચારો બસ એ જ મેઇન, આમાં એ જ છે સ્ટ્રીમ પસંદગીના. બરાબર, સ્ટ્રીમ પસંદગીમાં મેઇન આ જ છે કે ભવિષ્યમાં તમે તમારી જાતને ક્યાં જોવા માંગો છો, પછી એના માટે શું કરવું પડે. બરાબર, અને પછી ડિસાઇડ કરી લો સાયન્સ કોમર્સ આર્ટ્સ ડિપ્લોમા આઈટીઆઈ. બરાબર, બસ સિલેક્ટ કરી દીધું, પછી કરવાની છે મહેનત, પછી અંદરથી મોટિવેશન આવશે કે ના મારે 5 વર્ષ પછી આ બનવાનું છે, પછી લખી દેવાનું કે ના ભાઈ, પછી એના વિશે સર્ચ મારો વધારે ડિટેલમાં. ધારો કે કેટલાકને એવું હોય મનમાં કે મારે ડૉક્ટરે બનવું છે એન્જિનિયરે બનવું છે, કન્ફ્યુઝન, તો જુઓ ડૉક્ટરમાં શું છે એન્જિનિયરમાં શું છે, શું કામ મતલબ હોય છે. જો પોસિબલ હોય તમારા ઘરમાં કોઈ રિલેટિવમાં આજુબાજુ કોઈ ડૉક્ટર હોય તો એમની જોડે વાત કરો. બરાબર ને, જેથી એમને પણ છોકરાઓને પણ ખબર પડે કે ચલો આમાં આવું આવે છે. બરાબર, ઘણીવાર એવું કહેતા હોય કે ભાઈ ચલો તું આવીશ એટલે ખબર પડી જશે, પણ પહેલાં કહેવામાં શું વાંધો છે? બરાબર, ઘણા બધા એવા હોય મોટા ભાઈ બહેન ભણતા હોય ને, મતલબ એ ફિલ્ડમાં ધારો કે સાયન્સ લીધેલું હોય કે સાયન્સમાં શું આવે, તો તું સાયન્સ લઈશ તને ખબર પડી જશે. બરાબર, એવું ના હોવું જોઈએ, એવું ના હોવું જોઈએ. માર્ગદર્શન આપો, કારણ કે જરૂર છે, અને જો હમણાં એક યોગ્ય ડિસિઝન લેશો ને તમારી લાઈફ સેટ થઈ જશે, 110% કહું છું. બરાબર, તો હમણાં મેઇન ડિસિઝન છે, શાંતિથી વિચારીને લેજો જે મેં કીધું છે અને ધ્યાનમાં રાખીને લેજો, અને પછી શું લેવાના છો એ ખાસ નીચે મને કમેન્ટ કરજો. બરાબર, માસ પ્રમોશન મળ્યું છે, રિઝલ્ટ જે પણ આવે, હા જો ગણિત ના આવડતું હોય, સાવ ગણિત ના આવડતું હોય, સાયન્સ લેવું હોય ડૉક્ટર બનવું હોય, તો બે વસ્તુ છે, એક તો સાયન્સ લેવાય નહીં, અથવા બીજું સખત મહેનત કરવી પડે. બરાબર, અને વાલીઓને કોન્ફિડન્સમાં લાવવા પડે, કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ પણ કેસ બનતા હોય કે જેને ઓછું ફાવતું હોય પણ એને એ લેવું હોય, પણ એ મહેનત કરવી પડે પછી એના માટે. બરાબર, એ પણ છે વસ્તુ. બરાબર, બીજો કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટ કરજો. આઈ એમ શ્યોર કે તમને આ વિડીયો ગમ્યો હશે અને કંઈક અંશે મદદરૂપ પણ થયો હશે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ, એન્જોય.